પાટણ નગરપાલિકા શાસકોના અણધડ વહીવટના કારણે શહેરીજનોની સુવિધા વધવાને બદલે દિવસે અને દિવસે દુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે શહેરમાં તાજેતરમાં જ બનેલા નવીન માર્ગ ઉપર ભૂગર્ભ ગટર પાણીની પાઇપલાઇન અને જીઓ કંપનીના કેબલ નાખવા માટે આડેધડ ખોદકામ કરવામાં આવ્યું છે તેથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી સાથે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાટણ નગરપાલિકા દ્વારા નવજીવન ચાર રસ્તાથી રેલવેના છસો ડાયરાની ભૂગર્ભની ગટર લાઈનની પાઇપલાઈન નાખવાની કામગીરી માટે એક બાજુનો માર્ગ ખોદવામાં આવ્યો છે શહેરના પ્રવેશ દ્વાર સમાન અને જિલ્લા કોર્ટ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ધરાવતા આ માર્ગની હાલત બિસ્માર બની છે રસ્તામાં ચારે બાજુ ઉડતી ધૂળના કારણે વાહન ચાલકો રાહદારીઓ અને આ બંને કચેરીના કામકાજ અર્થે આવતા શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આશ્ચર્યની વાત તો એ છે કે આ માર્ગનું આઠ મહિના અગાઉ જ લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરી પેવર કરવામાં આવ્યું હતું તેને તોડફોડ કરવામાં આવતા શહેરીજનોમાં નગરપાલિકાના સત્તાધીશોની આ કામગીરી ભારે ટીકાપાત્ર બની છે નગરપાલિકાના કોર્પોરેટરે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા પાટણમાં ઠેર ઠેર નવીન માર્ગોના ખોદકામથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા પાટણમાં ઠેર નવીન બનેલા માર્ગોનું આડધડ કરવામાં આવી રહેલા ખોદકામ મામલે નગરપાલિકાના નગરસેવક ભરત ભાટિયા તેમજ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ પ્રદેશ મંત્રી હુસેન મિયા સૈયદે જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરની સમસ્યા નવી ગટર લાઈન નાખ્યા વગર નજીવા ખર્ચે પણ હલ થઈ શકે તેમ હતી પરંતુ ભાજપના શાસનકર્તાઓ માત્ર ભ્રષ્ટાચાર આચરવા જ આ કામગીરી કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો મહેશરાજ પરમાર પાટણ